ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મ ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના વાલ્મીકી સંગઠનના આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને કોંગ્રેસના આગેવાનોએ પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો। અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ સમાજના આગેવાનો, સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જલ્દીથી જલ્દી પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। નમન પંડ્યા, ZS TV, અરવલ્લી। હાથરસમાં જે બનાવ બન્યો છે, આપણી દીકરીઓ સાથે જે બલાત્કાર થયો છે, એના અનુસંધાનમાં અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે વાલ્મીકી સમાજ તરફથી, અગમ ફાઉન્ડેશન તરફથી તથા કોંગ્રેસ સમિતિ તરફથી કે તે લોકોને જલ્દથી જલ્દ સજા થાય, ફાંસીની સજા થવી જોઈએ, તારે યુપીમાં જે ચાલી રહ્યું છે તે બંધ થાય અને આના લીધે જે ગુનેગારો છે તે લોકોને પણ થોડો ડર પેદા થાય, કાયદાનો ડર જે છે તે ખતમ થઈ ગયો છે, મહિલાઓ દેશમાં સુરક્ષિત નથી રહી તે માટે અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે કે તે જલ્દથી જલ્દ અમારી વાત સાંભળે અને મહિલાઓ માટે સુરક્ષા પેદા કરે અને આવા જે ગુનેગારો છે તેમને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થવી જોઈએ, તે માટે અમે રજૂઆત કરી।